સર્વ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 ની ચર્ચા કરી રહ્યા છીએ, પરમાણુઓ અને અણુ. છેલ્લે આપણે સંયોગીકરણના નિયમ બે, એક દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ, એ બે નિયમો છેલ્લે ભણ્યા. અને એના દ્વારા આપણને ખબર પડી કે દરેક પરમાણુ કે તત્વ છે તે ચોક્કસ દળ છે તે ધરાવે છે, બરાબર, એનું એક ચોક્કસ માપ હોય છે. ત્યાર પછી ના આગળના ટોપિક ઉપર આપણે ચર્ચા કરશું, તો એમાં આપણે જોશું, તો મુદ્દો આવશે 3.2 કે પરમાણુ શું છે. આગળ પણ આપણે જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે પણ આપણે થોડી ચર્ચા છે તે કરી કે પરમાણુ છે તે એ કોઈ પણ તત્વનો નાનામાં નાનો એકમ છે, જેને આપણે શું કહેતા, અવિભાજ્ય. કેવો? અવિભાજ્ય એકમ, કે જેના પછી ભાગ પડી શકતા નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ, પથ્થરની વાત કરી તમે પાઠ્યપુસ્તકમાં જોશો, તો ચાલો આપણે જોઈએ શું લખ્યું છે પાઠ્યપુસ્તકમાં. શું લખ્યું કે શું તમે કોઈ કડિયાને દીવાલનું બાંધકામ કરતો જોયા છે? દાખલા તરીકે દીવાલ તે શેની બનેલી છે? તો કે પથ્થરની બનેલી છે, અથવા તો ઈંટોની બનેલી છે, બરાબર. એ ઈંટો મળી 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 અને શું થઈ, એક આખી દીવાલનું નિર્માણ થયું. તો આપણે દીવાલની વાત કરીએ તો એ દીવાલ છે એસેની બનેલી છે? તો કે ભાઈ ઈંટોની બનેલી છે. તો દીવાલમાં ઈંટો છે તે નાનામાં નાનો એનો એકમ કહેવાય ને, કે અવડા અવડા ટુકડાઓ જોડાય એટલે આખી દીવાલ. મોટા મોટા એપાર્ટમેન્ટ બિલ્ડિંગોનું નિર્માણ છે તે થતું હોય છે, બરાબર. તો એ નાનામાં નાનો એવી રીતે તમે જોશો તો કીડીઘર જોયું ને, કીડીનું ઘર જમીન મારી અને પછી બાર તમે જોશો તેમાં સૂક્ષ્મ નાના 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 રેતીના કણ છે તે જોવા મળે છે. આપણે ગામડા ગામમાં હજી ક્યાંક ક્યાંક રિવાજ છે કે કીડીને લોટ આપણે નાખવા જાય ખબર, એને કીડિયા રૂપી, શું કહે છે, કીડિયા એટલે દેશી ભાષામાં કહીએ આપણે, કીડિયા રૂપવા જાય, કીડિયા. એમાં આપણે શું કરીએ તો કે ભાઈ લોટ લઈએ અને એમાં ગોળ નાખીએ, ઘી નાખીએ, અને એ કારણ કે એક ચપટી લોટમાં હજારો કીડીઓ ખાઈ ને એને તૃપ્ત થાય એટલે કીડિયારાનું મહત્વ છે. અમે નાના હતા તો અમે પણ સીમમાં નીકળી જતી બરકાદી વિસ્તારને, ત્યારે તો ખુલ્લી પણ ઘણા, તો એમાં લોટ લઈ અને જાય ઘણા ખાઈ જાય, થોડું મીઠું લાગે ને, ગોળવાળો ને હોય ને થોડું ખાઈ પણ જાય. આવું કરે બાળકપણમાં બધું નાના નાના છોકરા જાય, તો તમે કીડિયારામાં પણ જોતા હશો તો એ કીડીનું જે દળ છે એમાં સૂક્ષ્મ રેતીના કણો છે તે જોવા મળે છે, બરાબર છે. તો આ એક રેતીનો નાનામાં નાનો કણ છે. આ જ રીતે બધા જ દ્રવ્યો છે એની રચના પરમાણુથી થાય છે, એટલે એવું કહી શકાય કે કોઈ પણ દ્રવ્યનો નાનામાં નાનો કણ એટલે પરમાણુ, અવિભાજ્ય, જેનો ભાગ પડી શકે નહીં તે. હવે આપણે કથા તરીકે કીધું કે ભાઈ ઈંટોની દીવાલ બનેલી છે, તો હવે ઈંટને આપણે તોડશું અથોડીથી તો એનો શું થશે, ભૂકો થશે ને, શું થશે, ભૂકો. આ ચોકડો કેમ ભૂકો થાય, આપણે આપણે હું પાટલું સાફ કરું તો આમાંથી અનેક રસ પણ ઉડશે ને, તો એ પણ એના શું છે, પરમાણુ છે. શું છે એના, પરમાણુ. અહીંયા તમે બેન્ચ ઉપર જુઓ છો આ આસેનો ભૂકો છે ચોકનો, તો આ પણ શું છે, ચોકના આતરને કણો તમે જોઈ શકો છો ને, એ પણ શું છે, પરમાણુ. એટલે કોઈ પણ તત્વનો, કોઈ પણ તત્વ અથવા તો દ્રવ્યનો નાનામાં નાનો કણ ને પરમાણુ કહે છે, બરાબર. હવે પરમાણુનો કેટલો માપ હોય છે, પરમાણુ કેટલા વિશાળ હોય છે, જો ત્યાર પછી 3.2 એમાં જ આવશે
परमाणु કેટલા વિષાણુ છે બીજો પ્રશ્ન ન પ્રશ્નાર્થ પરમાણુ શું છે ખબર પડી શું બોલો હા ત્યાર પછી બીજો મુદ્દો શું તો કે પરમાણુ કેટલા વિષાણુ છે એનો કદ કેટલું હોય છે એની સાઈઝ કેટલી હોય છે એના માટે તમે જોશો તો પરમાણુ છે તે કેવા હોય છે તો કે અતિ સૂક્ષ્મ કેવો હોય છે અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ એટલે કેવા તો કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી આ ચોકનો ભૂકો તો હજી આપણે જોઈ શકીએ છીએ પણ એના કરતા પણ સૂક્ષ્મ પરમાણુઓ છે આપણે કોષમાં ને જોઈ કે તો કે એને જોવા માટે આપણે શું કરવાની જરૂર પડે છે તો કે માઇક્રોસ્કોપની જરૂર પડે છે આટલા સૂક્ષ્મ હોય છે બરાબર નરી આંખે જોઈ શકતા નથી બરાબર એટલે કોઈ પણ વસ્તુ કે કલ્પનાની આપણે તુલના કરી શકીએ ને એના કરતા પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય છે અને એમ કહેવાય છે કે લાખો પરમાણુઓ મળે છે કેટલા લાખો પરમાણુ લાખોની સંખ્યામાં લાખોની સંખ્યામાં જ્યારે પરમાણુ મળે પરમાણુ એકઠા થાય ત્યારે એક કાગળ ની શું છે જે જાડાઈ એટલો એનો માપ આવે છે કાગળ ની જાડાઈ તમે જુઓ પાઠ્ય પુસ્તક નું કાગળ કેટલું જાડું છે ખાલી જાડાઈ નહીં તમે જુઓ તો આટલી સાઈઝમાં એટલા પેલામાં એટલા વિસ્તારમાં લાખો પરમાણુ મળી ત્યારે એટલો પેલો થાય છે એટલા પરમાણુ છે તે સૂક્ષ્મ હોય છે બરાબર તમે જોશો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં કે એના માટે પરમાણુ ત્રિજ્યા છે તેને નેનોમીટરમાં માપવામાં આવે છે બરાબર નેનોમીટર એટલે એક મીટરનો એક અબજમો ભાગ એક મીટરનો એક અબજમો ભાગ એને નેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે આગળ પણ જોઈ લીધું કે એક નેનોમીટર બરાબર કેટલા તો કે 10 ની માઇનસ 9 એક નેનોમીટર બરાબર એટલે આપણે આ પણ લખી શકીએ 1 ના છેદમાં 10 ની 9 બરાબર તો એક અબજમો ભાગ થાય કેટલામાં એક મીટરનો એક અબજમો ભાગ અવૈજ્ઞાનિકો સંશોધન કરી અને ચોક્કસ માપ છે તે આપ્યું છે જો તમે જોશો તો કોષ્ટકમાં આપેલું છે સાપેક્ષ કદ એની ત્રિજ્યા કેટલી હોય છે તો કે હાઇડ્રોજનના જે પરમાણુઓ છે એની ત્રિજ્યા કેટલી છે બોલો 10 ની માઇનસ ત્યાર પછી પાણીનો અણુ છે તેની ત્રિજ્યા કેટલી છે 10 માઇનસ 9 ત્યાર પછી કોનો આવશે હિમોગ્લોબિન હા હિમોગ્લોબિન આપણા લોહીમાં હોય છે ખબર ને આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે હિમોગ્લોબિન નું પ્રમાણ સુસ્તી જેવું લાગે તો ડોક્ટર આપણે અહીંથી લોહી લઈએ પછી એમાં જોઈએ રક્તકણ શ્વેતકણ અને હિમોગ્લોબિન ને માપે છે આ શ્વેતકણો છે એટલા સૂક્ષ્મ હોય છે લાખોની સંખ્યામાં હોય છે બરાબર છે તો એનું કદ કેટલું હોય છે ત્યાર પછી રેતી નો કણ છે તો એની 10 ની માઇનસ 4 ત્યાર પછી કીડી 10 ની માઇનસ 2 તડબૂચ 10 ની માઇનસ 1 ગ્રામ આ બધું છે તે એનો શું છે ત્રિજ્યામાં એનો માપ આપેલું છે એ એનું યાદ રાખો ત્યાર પછી આપણે જોઈએ કે પરમાણુનું કદ છે તે આટલું સૂક્ષ્મ હોય છે કે આપણે એને અવગણી તો અવગણી શકીએ તો પછી આપણને એના માટે શા માટે વિચારી આપણને થાય કે વળી અવડા સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુમાં શું માં શું ફેર પડે પણ આપણે એને અવગણી શકતા નથી બરાબર એનો પણ અભ્યાસ કરવો પડે છે આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કે સમગ્ર વિશ્વ છે તે શેનું બનેલું છે પરમાણુઓનું બનેલું છે શેનું બનેલું છે સમગ્ર વિશ્વ શેનું બનેલું છે આ યાદ રાખવાનું ઉદાહરણ તરીકે હું તમને કહું કે આપણે માણસો છે બરાબર મનુષ્ય
तो एक मनुष्य अने एक जगह एक मनुष्य अने एक जगह एक साथ दस लाख मानस भेगो तो आप एक मानस ने मान लो कि सहज मे गणी भाई एक मानस मस पर जय दस लाख भेगा थे तरह पर दस लाख क्या भेगा थे क्या भेगा थे एक एक मानस मड़ी ने हैं आ दस में पेलू एक तो है दस लाख ख्याल पड़े आई रीते एक व्यक्ति नु महत्व है कि नहीं बोलो है कि नहीं एक मानस नु महत्व है कि नहीं अपना परिवार में दरेक नु महत्व है कि नहीं एम करता करता आखो गाम आखो देश अपने करोड़ों की जनता है तो के अपनी शी किमत नहीं हो चूंटनी दल में आवे आवे पेला नेताओं से अपनी पास प्रचार करवा माटे मत माटे ना आवे कदाच आपणे एक मत ना आपीए तो शू फेर पड़े आपणा घर में भाई बे मतदारों से तो बे मतदार ना आपीए तो शू फेर पड़े मत बीजा तो घणा छे पण ना एवुं छे ने एक एक मत माटे पण केटली मेहनत करे शा माटे तो के दरेक नुं महत्व छे परमाणु भले अति सूक्ष्म छे अति सूक्ष्म छे पण आखुं विश्व छे ते शेनुं बनेलुं छे परमाणुओनुं बनेलुं છે આનો કઈ કિંમત છે આ ચોકનો ભૂકો છે ને કઈ કિંમત છે ના પણ ભેગો થાય ત્યારે શું બની જાય છે પછી આની કિંમત થાય આપણે છે ને બનેલી છે નાના કણો બરાબર એટલે પરમાણુ છે એને આપણે અવગણી શકીએ નહીં એનું મહત્વ છે એને આપણે ગણ ગણી શકીએ નહીં પરમાણુનું છે તે મહત્વ હોય છે અને આખી સૃષ્ટિ અને આખું વિશ્વ છે ને એ પર્યાવરણ આખું એ આધુનિક તકનીકો ની મદદ તકનીક એટલે ટેકનોલોજી કે સૂક્ષ્મ થી સૂક્ષ્મ કણો ને જોવા માટે જે માઇક્રોસ્કોપ ને આપણે જે કહીએ છીએ સૂક્ષ્મ દર્શક યંત્ર તેના દ્વારા પરમાણુઓની સંખ્યા છે એને જોઈ શકાય તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે સિલિકોનની સપાટી તસવીર જે છે એમાં તમે જોશો નાના 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 સૂક્ષ્મ કણો છે તે તમને જોવા મળશે કે જે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા આપણે જોઈ શકીએ દાખલા તરીકે આપણે પહેલું પાઠ જોયું હતું કે ભાઈ આપણો સજીવનો પાયાનો એકમ કોષની આપણે વાત કરી હતી બરાબર છે તો એ કોષ એટલા સૂક્ષ્મ હોય છે આપણું શરીર એક શેનું બનેલું છે કોષોનું બનેલું છે શેનું બનેલું છે કોષ પણ આપણે એક કોષને પણ અવગણ ના કરી શકીએ નહીં તો કે આવા એક એક કોષ બની અને આપણા શરીરની રચના થઈ છે બરાબર કોષ છે કોષોનો સમૂહ એને પછી આપણે શું કહેતા પેશી કહેતા છે બરાબર આવી રીતે પરમાણુ છે તેને પણ સૂક્ષ્મદર્શક કેન્દ્ર વડે જેને આપણે માઇક્રોસ્કોપ કહીએ એના વડે જોઈ શકાય છે આપણે કહીએ છીએ ને કે ભાઈ આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટરો છે તે આપણા લોહીની લેબોરેટરી કરે તો શું કરે છે અહીંથી લોહી લે પછી કાચની સ્લાઇડ ઉપર એ ચાર પાંચ ટીપા હોય એ લોહી પેલું રાખે અને એ સ્લાઇડને પછી ક્યાં રાખે છે જોયું હશે તમે ઘણી વાર તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં એ રાખે છે તો ત્યારે એ વિશાળની સંખ્યામાં દેખાતો હોય છે પછી આપણે એને દેશી ભાષામાં કાઉન્ટ ઘટે કે કાઉન્ટ ડેન્ગ્યુ થઈ ગયો આને તો એ લાખોની સંખ્યામાં હોય છે શ્વેત કણો હિમોગ્લોબિન તેનું પ્રમાણ હોય છે કે કેટલું હિમોગ્લોબિન જોઈએ માણસ કેટલા ટકા જોઈએ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બરાબર તો કે ભાઈ 9-13% હોવું જોઈએ તો એ માપસર કહેવાય એનાથી હોય હોય તો ઓછું પછી એનું શું આપે એની દવા આપે આવી રીતે હોય છે એટલે પરમાણુ છે તે અતિ સૂક્ષ્મ હોય છે તેવા યાદ રાખવાની છે બરાબર હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પરમાણુઓની સંજ્ઞા વિશેની આપણે ચર્ચા કરશું 3.2.1 શું મુદ્દો છે તો કે વિવિધ તત્વોના પરમાણુઓની શું આધુનિક સંજ્ઞા ક્યાં પેલા જોડે
तो जो सब तुम्हें नजर करी आपे એમાં કયા તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ ઉપયોગ કરના આ સંજ્ઞાઓ કોણે આપી તો કે કોણે આપી નામ યાદ રાખશો આપણે ડાલ્ટન નામના પ્રથમ વૈજ્ઞાનિક આ વિવિધ સંજ્ઞાઓ છે તે આપી બરાબર છે સંજ્ઞા એટલે ઓળખ સંજ્ઞા એટલે શું ઓળખ હે संकेत આપણે રોડ ઉપર જતા હો તો ત્યાં અલગ અલગ સંજ્ઞાઓ હોય છે બરાબર વડા હોય તો પેલો ઘેરો લાગેલો હોય પેલા ઉપર કરીને બરાબર આવો બે સંજ્ઞાઓ એના ઉપરથી આપણને ખબર પડી જાય તો એને જ્યારે કોઈ પણ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો એટલે કે તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી તત્વની સંજ્ઞા એ શું એક તત્વ બરાબર છે એક તત્વમાં પાછા કેટલા પરમાણુ એ અને બર્ઝેરી સંજ્ઞા વિજ્ઞાને કહ્યું છે કે તત્વની સંજ્ઞાને તેમના નામના એક કે બે અક્ષરોથી જોડી શકે બીજું નામ એ કોણ રાખશો આપણે બર્ઝેરિયસ બરાબર છે સ્વયં પૂછે બર્ઝેરિયસ તત્વોની સંજ્ઞા બે એક અથવા બે અક્ષરોની હા સંજ્ઞા અને તેનું નામ અને એના બે અક્ષર વધુમાં વધુ કેટલા અક્ષરોથી દર્શાવી શકાય બે ક્લોરિન છે દાખલા તરીકે તો આપણે એને શું CL છે દર્શાવીએ C બરાબર વધુમાં વધુ કેટલા અક્ષરથી દર્શાવી શકાય બે અક્ષરથી દર્શાવી શકાય ઓકે તો તમે જોશો તો અલગ અલગ પરમાણુઓની સંજ્ઞાઓ છે તે આપેલી છે હાઇડ્રોજન છે તો એની સંજ્ઞા શું છે દાખલા તરીકે છે ને મીંડુ અને આ આ બતાવે છે આ સંજ્ઞા શું બતાવે છે હાઇડ્રોજન બતાવે છે આપણને ત્યાર પછી તમે જોશો તો ફોસ્ફરસ તો એ શું છે ફોસ્ફરસ છે ને આમલે મીંડુ બરાબર પછી શું બનાવ્યું છે ફોસ્ફરસમાં આ શું બતાવે છે તો કે ફોસ્ફરસ બતાવે છે કોપર છે તો આ કોપર ની સંજ્ઞા છે કેટલી સંજ્ઞા છે કોપર ની સંજ્ઞા છે ત્યાર પછી ઓક્સિજન માં પેલું શું છે તો કે માત્ર પેલું આ શું છે ઓક્સિજન ની સંજ્ઞા કાર્બન ની સંજ્ઞા શું છે તો તમે જોશો તો આ આખું પેલું છે શું છે ઘટ છે આ શું છે કાર્બન આ બધી સંજ્ઞા સંજ્ઞા એટલે ઓળખ સંજ્ઞા એટલે શું ઓળખ આપણે શેનાથી ઓળખે તું શેનાથી ઓળખાવે આપણે ઓળખ માટે શું છે નામ છે ને કે ભાઈ આ ધ્રુવ આ તો કે ભાઈ હા આ તો કે ભાઈ આય હું તો કે ભાઈ મુકેશ આ શું છે ઓળખ બરાબર એવી રીતે દરેક પરમાણુઓની સંજ્ઞા છે અને તત્વો છે એને સંજ્ઞાથી આપણે ઓળખીએ છીએ તમને થાય કે સંજ્ઞા સંજ્ઞા વળી સંજ્ઞા એટલે ને ઓળખ ઓકે તો અહીંયા મર્ક્યુરી છે આયર્ન છે સલ્ફર છે તો આ સલ્ફરની સંજ્ઞા જોયું છે ને એ તમારે યાદ રાખવાનું બરાબર આ બધી વિવિધ સંજ્ઞાઓ છે તે કોણે આપી બર્ઝેરિયસ કોને આપી બર્ઝેરિયસ અને પેલા ડાલ્ટન અને ત્યાર પછી એ બર્ઝેરિયસ ચાલો આગળ જોઈએ આપણે તો શરૂઆતના સમયમાં તત્વોના નામ કેના આધારે તો કેના પ્રાપ્તિ સ્થાન જે તત્વો ક્યાંથી મળેલા છે એને પ્રાપ્તિ સ્થાન કહેવાય એના આધારે રાખવામાં આવ્યા હતા બરાબર ઉદાહરણ તરીકે કોપરનું નામ શું છે તો કે સાયપ્રસ શું છે દાખલા તરીકે આપણે કોપરની વાત કરી કોપર
એનું નામ શું છે? આ બધા અલગ અલગ ભાષાના નામ છે. સાયપ્રસ. શું? સાયપ્રસ. એનો સ્પેલિંગ છે તો કે C Y P P R U S સાયપ્રસ. તેમાંથી શું લીધું? શું શું લીધું? C C. પોપર ને આપણે સંજ્ઞા શું છે તો કે C. બરાબર છે. U C U સંજ્ઞા છે. શું છે? C C. જો તમે જોશો તો એમાં આપેલી છે નીચેનો પોસ્ટર છે ને કોપર, અને આપણે ક્યાં લખ્યું કે સી યુ. બરાબર. કેટલા અક્ષર લીધા? એક સી લીધો અને બીજો શું લીધો? યુ. એમાં યાદ રાખવાનું કે પહેલો અક્ષર છે તે હંમેશા કેવો હોય છે? કેપિટલ. અને બીજો અક્ષર છે તે સ્મોલ હોય છે. એ ખાસ યાદ રાખવાનું. જુઓ આગળ તમે. પછી કેટલાક તત્વો છે તેના વિશિષ્ટ રંગો પરથી લેવામાં નામ આવ્યો. દાખલા તરીકે સોનું નામ છે તો અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું, તો જેનો અર્થ છે તે પીળો થાય છે. સોનાનો રંગ કેવો છે? પીળો રંગ છે. બરાબર છે. તો એના માટે હાલના સમયમાં એક આખી સંસ્થા છે વૈજ્ઞાનિકની, તો કે જે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમિસ્ટ્રી, જેનું ટૂંકું નામ છે આઈ યુ પી એ સી. આઈ યુ પી એ સી એનું પૂરું નામ જણાવો તો બોલો શું કેશો? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ શું છે? પ્યોર એન્ડ એપ્લાય કેમિસ્ટ્રી. આ ઇન્ટરનેશનલ, આ એટલે શું? ઇન્ટરનેશનલ. યુ યુનિયન, પી એટલે પ્યોર, એ એટલે એપ્લાય. મંજૂરી આપી છે કે ભાઈ કોપર છે તો એને સીયુ તરીકે લખાય, એલ્યુમિનિયમ છે તો એને એએલ તરીકે લખાય. બરાબર. આવું. અને મોટા ભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજીના નામના એક અથવા બે અક્ષરથી બનેલ છે. ઉદાહરણ તરીકે તમે જોશો તો હાઇડ્રોજન છે દાખલા તરીકે, તો એના માટે શું લખ્યું છે? એચ. એક જ અક્ષર છે તો એ કેવો છે? કેપિટલ. બરાબર. આ તત્વ છે. આ એની શું છે? સંજ્ઞા છે. ત્યાર પછી બીજા ઉદાહરણમાં શું આપેલું છે? શેનું ઉદાહરણ છે? તો કે ભાઈ એલ્યુમિનિયમ છે દાખલા તરીકે. એલ્યુમિનિયમ છે તો એને કેવી રીતે દર્શાવ્યું છે? તો કે ભાઈ એ એમ, પણ આમ નથી. આમ પણ છે. પહેલો અક્ષર કયો લીધો છે? કેપિટલ. બીજો સ્મોલ. આ બંને કેપિટલ છે તો આમ લખી શકતા નથી. આ કેવું પડે છે? બરાબર છે. ક્લોરીન છે તો એને CL, પણ C કેપિટલ અને L આવશે તે કેવું? સ્મોલ. બરાબર. કોબાલ્ટ છે દાખલા તરીકે, તમે જો કોબાલ્ટ નું ઉદાહરણ આપેલું છે. કોબાલ્ટ ને સંજ્ઞા શું છે? કોબાલ્ટ ની સંજ્ઞા તો કે ભાઈ C અને O, પણ જો આપણે આમ લખશું C અને O, તો આને અર્થ અલગ થઈ જશે. કાર્બન અને ઓક્સિજન મળે એટલે ટૂંકું થાય છે. બરાબર. આ કેવું પડશે? પેલા આપણે લખી શકતા નથી. એવી રીતે તમે જોશો નીચે આપેલા છે, ક્લોરીન ને સીએલ કરીએ છીએ, ઝીંક ને ઝેડ એમ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આ તમે જોશો તો આ બધી સંજ્ઞાઓ છે તે નીચે કોષ્ટકમાં આપેલી છે. અલગ અલગ તત્વો છે અને એની સંજ્ઞાઓ છે તે આપણે યાદ રાખવી પડશે, બાકી કરવી પડશે. પણ એક સાથે બાકી નહીં, પણ જેમ જેમ આપણે એનો ઉપયોગ કરતા જઈએ એમ આપણા મગજમાં શું થશે એ બેસતી જાય કે કોપર એટલે સીયુ, ક્લોરીન એટલે સીએલ, બરાબર, ઝીંક એટલે ઝેડએલ. બરાબર છે. ઓટોમેટિક એ તમને એ ફાવટ આવી જશે. બરાબર છે. ત્યાર પછીનો 3.2.2 મુદ્દો આવશે, પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ એટલે કે દળ એટલે વજન.
दरेक शुं वजन परमाणुओं वजन दरेक परमाणु छे ते पोतानो चोक्कस कद छे अने साथे साथे चोक्कस दळ पण धरावे छे। आपणे जोई गया ने दळ संचयनो नियम बराबर छे। दरेक परमाणु छे ते चोक्कस दळ छे ते धरावे छे एने एनु कहेवाय परमाणुय दळ। आपणे केम आपणे दळ नो वाप छे ने ग्राम ने 100 ग्राम ने 200 ग्राम ने 1 किलो ने 1 मण એટલે 20 કિલો ને બરાબર છે એમ પરમાણુનો પણ દળ છે કે જેને કહેવાય છે પરમાણ્વીય દળ તરીકે એને ઓળખવામાં આવે છે। તો આવા અલગ અલગ તત્વોમાં રહેલા પરમાણુઓ અને તેનું દળ તેના વજન વિશેની ચર્ચા આપણે આવતા પીરિયડમાં વિદ્યાર્થી મિત્રો કરશું અને ત્યાર પછી અણુ શું છે એની પણ ચર્ચા આપણે કરશું। એટલે આજના ક્લાસમાં આપણે પરમાણુ શું છે એના વિશે માહિતી મેળવી કે ભાઈ કોઈ પણ દ્રવ્યનો નાના નાનો કણ છે તેને આપણે પરમાણુ કહીએ તે અતિ સૂક્ષ્મ છે બરાબર। લાખો પરમાણુની સંખ્યામાં પરમાણુ ભેગા થાય ત્યારે કાગળની જાડાઈ જેટલું એનું કદ થાય છે અને આપણને થાય કે પરમાણુઓને આપણે પણ સૂક્ષ્મ ને શું પણ ના સૂક્ષ્મ પરમાણુને આપણે અવગણી શકતા નથી। આવા સૂક્ષ્મ પરમાણુઓ મળી અને સમગ્ર વિશ્વનું નિર્માણ થયું છે અને આવા તત્વોના પરમાણુઓને સંજ્ઞાઓ આપવામાં આવેલી છે। સૌપ્રથમ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુઓની સંજ્ઞા આપી છે ત્યારથી બર્જેલિયસે છે ત્યાં બધા તત્વો છે એના નામ અને સંજ્ઞા આપેલી છે એના માટેના ચોક્કસ આધારો લીધેલા છે। એના માટેની જે સંસ્થા છે તે એ માન્ય સંસ્થા દ્વારા જે નિયમ બહાર પાડવામાં આવે છે તે આખા વૈજ્ઞાનિકો છે તેને માન્ય રાખે છે અને દરેક તત્વ છે એની સંજ્ઞા હોય છે। પહેલો અક્ષર તો એ કેપિટલ છે વધુમાં વધુ બે અક્ષરમાં દર્શાવે છે એ ખાસ યાદ રાખો। કોઈ પણ તત્વની સંજ્ઞાને વધુમાં વધુ બે અક્ષર દ્વારા દર્શાવી શકાય દાખલા તરીકે અહીંયા આપણે સાયક્લસ ઉપર છે તો સી વાય પી નહીં કેટલા બે જ લેવાનું કોઈ અથવા તો સી વાય અથવા તો અહીંયા શું લીધું હા સી લીધું અને અહીંયા શું લીધું ત્રીજો અક્ષર ચાલશે નહીં ઓકે એ રીતે દર્શાવી શકાય। એટલે આટલું યાદ રાખજો આની સાથે આપણે હોમવર્ક પણ આપ સુધી હોમવર્ક કરી નાખ્યું ચાલો આવો।